नमस्कार, હું છું ક્રિમિનલ હરિયા અને આપ જોઈ રહ્યા છો ચેનલ સુરતના સ્પીડ ન્યૂઝ। સુરતમાં ભાજપના નેતા અને મેયર જગદીશ પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે। જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને લક્ષણો જણાતા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે, જેના કારણે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર હોમ આઇસોલેટ હાલ થયા છે। સાંજે આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ આવશે, જ્યારે મેયરના સંપર્કમાં આવનાર લોકોને ટેસ્ટ કરી લેવા વિનંતી કરવામાં આવી છે। આ અંગે ડોક્ટર જગદીશ પટેલે જાતે ટ્વીટ કરીને માહિતી આપી છે। તેમણે જણાવ્યું છે કે ગઈકાલથી થોડી શરદી અને ઉધરસ જણાતા તેમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો। જે પોઝિટિવ આવતા સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવી વિનંતી કરી છે। બારડોલીના બાબિંગ ગામે લિવિન રિલેશનમાં રહેતી રશ્મિની હત્યા પ્રેમી ચિરાગ પટેલે કરી હોવાનું સામે આવ્યું છે। હાલ હત્યા કર્યા બાદ ચિરાગે લાશને કારમાં નાખીને વાલોડ લઈ જઈને તાળપત્રીમાં લપેટીને ખેતરમાં દફનાવી દીધી હતી। તો રશ્મિ ગર્ભવતી થયા બાદ લગ્ન કરાવવા માટે દબાણ કરતી હોવાની હત્યા કરી હોવાની કબૂલાત ચિરાગે પોલીસ સમક્ષ કરી છે। કોરોના નાબૂદીને લઈને મનપા કમિશનરનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા 2200 જેટલી ટીમો બનાવીને ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે। જે કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ જણાય તો તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। તો મનપા કમિશનર બંછાનિધિ પાણી દ્વારા આજ રોજ નાંદેડ ઝોનની મુલાકાત કરવામાં આવી હતી। તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા અડાજણમાં ઋગ્વેદ બંગલો, મહેર પાર્ક, આલિશાન બંગલો, ગેલેક્સી એન્ક્લેવની મુલાકાત કરવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનરે સોસાયટીમાં ફરીને રિપોર્ટ મેળવ્યો હતો। તો રિપોર્ટ મુજબ સુરતમાં 2-3% કોરોનાના કેસોમાં ઉછાળો થયો હોવાનું સામે આવ્યું છે। જેમના લક્ષણો જણાતા તેમને ટેસ્ટ કરાતા તેઓ જાતે પોઝિટિવ આવ્યા અને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા। તો તેમજ તેમના સંપર્કમાં જેઓ પણ આવ્યા હતા તેઓની તપાસ કરીને તેમને પણ હોમ આઇસોલેશન કરવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત કેસો વધતા નવી સિવિલ અને સિમેવર હોસ્પિટલમાં સેવા પૂર્વવત કરવામાં આવે તે હોવાનું જણાવવામાં આવ્યું છે। તો સાથે જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને માસ્ક ફરજિયાત કરવા માટે તેમજ કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। તમામ કન્ટેનમેન્ટ એરિયા, માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા અને જે બફર એરિયા છે એનો મુલાકાત લેવામાં આવે છે। તમામ હોમ આઇસોલેટેડ લોકો જે છે વ્યવસ્થિત રીતે દવાઈ કરે છે કે કેમ અને વ્યવસ્થા જે છે બરાબર છે કે કેમ એનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરમાં જે પહેલાં 9000 ટેસ્ટિંગ કરાવતા હતા એને વધારીને 16500 સુધી ટેસ્ટ કરવામાં આવ્યું છે। જે જેટલા ટેસ્ટ મુંબઈ જેવા મહાનગરોમાં થાય છે એટલા ટેસ્ટ સુરત શહેરમાં આપણે કરીએ છીએ। સુરત શહેરમાં પોઝિટિવિટી થોડુંક પોસ્ટ દિવાળીના દાખલા તરીકે આ સોસાયટીમાં ચોપડા પૂજન કાર્યક્રમ જે રાખવામાં આવ્યું હતું એ ચોપડા પૂજન જે કાર્યક્રમ હતું અને દિવાળીના જે લોકો ભેગા થયા હતા એના કારણે થોડુંક કેસો જે છે એનું સંખ્યા સ્લાઇટલી ઇન્ક્રીઝ થયા છે। એને સંક્રમણને નિવારવા માટે માસ્કનું અમલીકરણ, એના સાથે સાથે તમામ કન્ટેનમેન્ટ માઇક્રો કન્ટેનમેન્ટ એરિયાઝ જે છે એનું અમલીકરણ અને સંક્રમણ ના વધે એટલા માટે મોટા પાયા ઉપર ટેસ્ટિંગ અને જેટલા લોકો ટેસ્ટિંગમાં પોઝિટિવ આવે એના ફેમિલી સર્કલ, એના સોશિયલ સર્કલ પણ ટેસ્ટ કરાવીને એમાંથી જે પોઝિટિવ છે એ પણ પોઝિટિવ આઇસોલેટ થઈ જાય એના માટે વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે અને કોઈ પણ રીતે સંક્રમણ આગળ ના વધે, લોકોના ઘેરેથી પણ ડોર ટુ ડોર સર્વે કરીને, ડોર ટુ ડોર સર્વે ખૂબ મોટા પ્રમાણ ઉપર ચાલે છે, લગભગ 2200 જેટલા ટીમો અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ કરીને પણ કામગીરી કરે છે। એટલે તમામ કામગીરી જે છે એ કન્ટિન્યુ ખૂબ સઘન રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે ખાનગી હોસ્પિટલો સાથે MOU કરવામાં આવ્યા હતા, કેસોના સંખ્યા ઘટ્યા હોવાથી એનું બેડનું સંખ્યા ઓછા કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે જે કેસો સ્લાઇટલી ઇન્ક્રીઝ થાય છે સાવચેતી અને તકેદારીના ભાગરૂપે જે બેડ MOU બેડ છે એ MOU બેડનું સંખ્યામાં વધારો કરવામાં આવ્યો। સુરત મનપા દ્વારા પાણી આવવા બાદ પાળ બાંધવાની કાર્યવાહી કરવામાં આવી છે। દિવાળી બાદ ફરી વધતા કેસોને રોકવા માટે ટેક્સટાઇલ માર્કેટ શરૂ કરાયા હોવાનું જાણવા મળ્યું છે। તો ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના ટેસ્ટનો દર વ્યાપી ગયો છે। પાલિકાની માર્કેટોમાં કોરોનાને ટેસ્ટ કરવા માટેની વિનંતી કરવા છતાં પણ ક્વોરન્ટાઇન થવાના ડરને પગલે લોકોમાં નાસભાગ મચી હતી। તો વધુ ભીડભાડવાળા વિસ્તારમાં સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે। રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટમાં ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરાતા ટેસ્ટ નહીં કરવા માંગતા કામદારોમાં રીતસરની દોડધામ મચી ગઈ હતી। તો નાકમાં સળી નાખીને થતા ટેસ્ટિંગ અંગે લોકો માસ્તુક હોય, જેને કારણે કેટલાક લોકોએ ત્યાંથી ચાલતી પણ પકડી હતી।
જો કે પોઝિટિવ આવ્યા બાદ તો 15 દિવસ સુધી ક્વોરન્ટાઇન અને નોકરી પરથી રજા પાડવી પડે તે ડરને પગલે ટેસ્ટ નહીં કરવામાં આવતા લોકોએ વિનંતી કરીને હાથ પકડીને ટેસ્ટ કરવા માટે પણ આરોગ્ય સ્ટાફે પ્રયાસ કર્યા હતા તો સાથે જ તે લોકોએ હાથ છોડાવીને પણ કેટલાક લોકો ત્યાંથી ભાગી ગયા હતા જો કે એક તરફ પાલિકા દ્વારા પાણી આવ્યા બાદ પાળ બાંધવાની કાર્યવાહી કરાઈ રહી છે તો બીજી તરફ વેપારીઓ અને લોકો પણ ટેસ્ટ કરવાથી ભાગી રહ્યા છે ત્યારે આ લોકો પોતાના જ જીવના જોખમને નોતરી રહ્યા હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે મારું નામ અશ્વિની છે અમે રિંગ રોડ માર્કેટ પાસે આવ્યા છે કોઈ ટેસ્ટિંગ કરાવતું નથી ભાગી જાય છે પકડી પકડીને લાગે છે તો પણ કોઈ કરાવતું નથી ના ના અમે ખાલી સમજાવીએ છીએ કે આવી રીતના છે એમ તો પણ કોઈ કરાવતું નથી તો પણ કોઈ માનતું જ નથી કે કરાવો એમ કોઈ કરાવતું જ નથી એક બે મહિના થઈ ગયા છે બે મહિનાથી અમે કામ કરીએ છીએ આવી રીતના જ ઉમેદવારોને મળેલા મતની ગણતરી થઈ હતી જેમાં ચેરમેન પદે માનસી પટેલની વરણી કરવામાં આવી છે જ્યારે વાઇસ ચેરમેન રાજુ પાઠકની વરણી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સુમૂલની ચૂંટણી બાદ આખો મામલો હાઈકોર્ટમાં ગયો હતો ત્યારબાદ આજે મતગણતરી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા પાંડેસરા પત્રકાર કોલોની પાસે વગર માસ્કની કરતા લોકો પાસે દંડ લેવામાં શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર વિસ્તારમાં પાલિકાના અધિકારીઓ દ્વારા દંડની કાર્યવાહીની સાથે લોકોમાં જાગૃતિ આવે અને લોકો કોરોનાના નિયમોનું પાલન કરવા માટેની અપીલ કરવામાં આવી હતી તો રસ્તા ઉપર સાયકલ કે વાહન કે પગપાળા માસ્ક વગરના નીકળતા લોકોને અટકાવીને દંડ વસૂલવામાં આવી રહ્યો છે પાલિકાના અધિકારીઓ દ્વારા માસ્ક વગર નીકળતા લોકોને સમજાવીને તેમની પાસેથી દંડ લેવાની સાથે માસ્ક વગર ન નીકળવા માટે અને કોવિડ-19ના ચેપથી બચવા માટેની તકેદારીના પગલાં લેવા માટેની અપીલ કરવામાં આવી છે રાજ્યમાં સર્વશ્રેષ્ઠ શાળાના એવોર્ડ માટે સુરતની 8 શાળા મેદાનમાં ઉતરી છે તો રાજ્યના સર્વશ્રેષ્ઠ શાળાના એવોર્ડ મેળવવા માટે સુરત શહેરની 4 ગ્રામ્ય અને વધુમાં 4 મળીને કુલ 8 શાળા મેદાનમાં ઉતરી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ 8 શાળાનું ઇન્સ્પેક્શન કરીને તેમાંથી જિલ્લા કક્ષાની 3 શાળાની પસંદગી કરીને 1-1 લાખ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે તો જિલ્લામાં પ્રથમ આવનારી શાળા રાજ્યકક્ષાએ ભાગ લેશે વધુમાં રાજ્યમાં પ્રથમ આવનારી શાળાને 5, બીજા ક્રમે 3 અને ત્રીજા ક્રમે શાળાને 2 લાખ આપવામાં આવશે તો ઇન્સ્પેક્શન 3 વિભાગ કરશે જ્યારે પ્રથમ વિભાગની શાળાના ઇકો ક્લબની પર્યાવરણની સલામતી સ્વચ્છતા લાઇબ્રેરીનું નિરીક્ષણ કરવામાં આવશે તો બીજામાં વર્ગખંડની ગોઠવણી એક્ટિવિટી દ્રશ્ય શ્રાવ્યના સાધનોનો ઉપયોગ અને બાળકોનું કૌશલ્ય વર્ધનનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે ત્રીજા વિભાગમાં બાહ્ય પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની સિદ્ધિ રમતોત્સવનો પ્રવાસ મૂલ્યલક્ષી શિક્ષણ વિશિષ્ટ શિક્ષણ વ્યવસ્થા અને ડેવલપમેન્ટ પ્રોગ્રામનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે તો પહેલો વિભાગ 30 અને બીજો વિભાગ 20 અને ત્રીજો વિભાગ 30 માર્ક મળીને કુલ 80 માર્ક્સમાંથી શાળાઓને માર્ક્સ આપવામાં આવશે જે શાળાઓએ અરજી કરી છે તેમાં શહેરની વનિતા વિશ્રમ જીવન ભારતી વિદ્યા ભારતી હિન્દી એલડી હાઈસ્કૂલ અને ગ્રામ્યમાં લવાસા હાઈસ્કૂલ ઓલપાડ રામકબીર હાઈસ્કૂલ કામરેજ અને એનજી દેસાઈ વાકલ અને રૂપેણ હાઈસ્કૂલ માંડવીનો સમાવેશ થાય છે વાદા આજના અત્યાર સુધીના સ્પીડ ન્યૂઝ વધુ સમાચાર માટે આપ જોતા રહો ચેનલ સુરત ધન્યવાદ